ભારતનું બંધારણ બંધારણમાં જોઈએ સંસદ સંસદીય કાયદો બનાવતી દેશની સર્વોપરી સંસ્થા છે સંસદનો ઉલ્લેખ ભાગ 5 માં થયેલો છે સંસદમાં બે ગૃહો આવે છે જેમાં લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે જે ઇંગ્લેન્ડના બંધારણથી પ્રભાવિત છે જેમાં ઇંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન એટલે કે અહીંયા લોકસભા હાઉસ ઓફ લોર્ડ એટલે કે અહીં રાજ્યસભા ભારતમાં લોકસભાને નીચલું ગૃહ કહે છે જ્યારે રાજ્યસભાને ઉપલું ગૃહ કહે છે અનુચ્છેદ 79 મુજબ સંસદમાં રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે સંસદમાં રાજ્યસભા અને લોકસભા જોઈએ અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ કહેવાય છે જેને દ્વિતીય સદન પણ કહે છે અનુચ્છેદ 81માં લોકસભા જેને નીચલું ગૃહ એટલે કે પ્રથમ સદન પણ કહે છે રાજ્યસભામાં મહત્તમ સંખ્યા 250 છે જ્યારે લોકસભામાં 552 છે હાલમાં સભ્ય સંખ્યા રાજ્યસભામાં 245 જ્યારે લોકસભામાં 545 છે નિમણૂક સભ્યો એટલે કે જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે 12 સભ્યોની જ્યારે લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કરે છે જેમાં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થાય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે જ્યારે લોકસભાની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટણીનો પ્રકાર જોઈએ સપ્રમાણ પ્રતિનિધિત્વ જ્યારે લોકસભામાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ હોય છે ગૃહનો કાર્યકાળ રાજ્યસભામાં કાયમી ગૃહ છે જ્યારે લોકસભા 5 વર્ષ માટે હોય છે સભ્યોનો કાર્યકાળ રાજ્યસભામાં 6 વર્ષનો હોય છે જ્યારે લોકસભામાં 5 વર્ષનો હોય છે સભ્યોની ઉંમર રાજ્યસભામાં ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ જ્યારે લોકસભામાં 25 વર્ષ હોવી જોઈએ અનામત બેઠકો રાજ્યસભામાં હોતી નથી જ્યારે લોકસભામાં SC ST માટે અનામત બેઠકો હોય છે ગુજરાતની રાજ્યસભામાં બેઠકો 11 છે જ્યારે લોકસભામાં બેઠકો 26 છે કેટલીક મહત્વની બાબતો જોઈએ ભારતમાં કાયદો બનાવવાનું કામ કઈ સંસ્થા કરે છે સંસદ લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે તે લોકસભાના જ સભ્ય હોય છે જેને સદનમાંથી જ છૂટવામાં આવે છે કોઈ પણ નવા કર લાદવા માટે કોની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે સંસદની સંસદના કેટલા સત્ર હોય છે સંસદમાં પરંપરા મુજબ 3 સત્રો હોય છે પ્રથમ સત્ર કયું હોય છે બજેટ સત્ર બજેટ સત્રની શરૂઆત કઈ રીતે થાય છે રાષ્ટ્રપતિના ભાષણથી સૌથી નાનું સત્ર કયું છે શિયાળુ સત્ર સૌથી મોટું સત્ર કયું છે બજેટ સત્ર ચોમાસું સત્ર ક્યારે ભરાય છે જુલાઈ સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમને કેટલા સમયમાં સંસદની મંજૂરી મળી જવી જોઈએ 6 અઠવાડિયામાં રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ સંસદનું સત્ર બોલાવી શકે છે અનુચ્છેદ 85 સંસદના સત્ર વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વાર મળે છે 2 વાર સંસદના 2 સત્ર વચ્ચે કેટલા સમયથી વધારે સમય ન હોવો જોઈએ 6 મહિનાથી વધારે સમય ન હોવો જોઈએ લોકસભાના વિપક્ષના નેતા બનવા માટે કેટલી સભ્ય સંખ્યા હોવી જોઈએ 1/10 એટલે કે ઓછામાં ઓછા 50 સભ્યો હોવા જોઈએ ત્યારે જ વિપક્ષના નેતા બની શકે રાજ્યસભાના વિપક્ષના નેતા બનવા માટે કેટલા સભ્યો હોવા જોઈએ 25 સભ્યો ઓછામાં ઓછા હોવા જોઈએ લોકસભા અને રાજ્યસભાના વિપક્ષના નેતાને કયા વર્ષથી મહત્વ આપવામાં આવ્યું 1977થી લોકસભાના પ્રથમ વિપક્ષના નેતા કોણ હતા રામસુ ભગસિંહ 1977 પછી જોઈએ તો પ્રથમ યશવંતરાવ બળવંતરાવ હતા રાજ્યસભાના પ્રથમ વિપક્ષના નેતા કોણ હતા શ્યામનંદન મિશ્રા 1977 પછી પ્રથમ જોઈએ તો કમલાપતિ ત્રિપાઠી વિપક્ષના નેતાને ભથ્થા કયા એક્ટ મુજબ આપવામાં આવે છે વિપક્ષના નેતા પગાર ભથ્થા એક્ટ 1977 વિપક્ષના નેતાના પગાર અને ભથ્થા કોની સમકક્ષ હોય છે કેબિનેટ કક્ષાના મંત્રીને સમકક્ષ હોય છે લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે અનુચ્છેદ 85(2) મુજબ અવિશ્વાસનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવવામાં આવે છે માત્ર લોકસભામાં જ સંસદ ભવનના વાસ્તુકાર કોણ હતા એડવિન લ્યુટેન્સ અને હર્બર્ટ બેકર ભારતીય સંસદ ભવનનું ઉદ્ઘાટન ક્યારે કરાયું હતું 1927માં લોર્ડ ઇરવિનના સમયમાં કેટલીક મહત્વની અનુચ્છેદ જોઈએ સંસદની રચના કઈ અનુચ્છેદ પ્રમાણે થઈ 79 રાજ્યસભાની રચના કઈ અનુચ્છેદ મુજબ થઈ 80 લોકસભાની રચના
कई अनुच्छेद मुजब। 81 राष्ट्रपतिनु खास संबोधन अनुच्छेद 87 राज्यसभाना सभापति अने उपसभापतिनी अनुच्छेद 89 लोकसभाना अध्यक्ष अने उपाध्यक्षनी अनुच्छेद 93 संसदनु सचिवालयनी अनुच्छेद 98 संसद सभ्योनी शपथविधि 99 संसदना गृहो तथा सभ्यो अने समितिओनी सत्ता अनुच्छेद 105 मां आपेली छे। संसद सभ्योना पगार भत्थानी अनुच्छेद 106 સંસદમાં ઉપયોગમાં લેવાનારી ભાષાની અનુચ્છેદ 120 ન્યાયાલયો દ્વારા સંસદની કાર્યવાહીની તપાસ થઈ શકશે નહીં અનુચ્છેદ 122 મુજબ। સંસદની બેઠક ચાલતી ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે અનુચ્છેદ 123। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન અવશ્ય પ્રેસ કરો જેથી કરીને નવા વિડીયોની નવી નોટિફિકેશન તમને મળતી રહે।